એટલે સેલ્સમેનનું કામ શું હોય છે કે ભાઈ ઓવર પ્રોમિસ અને અંડર ડિલિવર સેલ્સમેન આ જ કરે હા સાહેબ થઈ જશે ઓર્ડર લેતી વખતે બધું હા અને પછી તમે એને ત્યાં કાકા માટીને ભત્રીજા થઈ ગયા તમે એને શોધ્યા જ કરતા એવું થાય ને એટલે આપણે ખરેખર શું કરવું છે અંડર પ્રોમિસ ઓવર ડિલિવર હવે અંડર પ્રોમિસ ઓવર ડિલિવર એટલે શું તમે જાણતા કે હું દસ આઇટમ આની અંદર એમને આપવાનો જ છું તો નવ જ આઈટમની વાત કરવાની જાણીને દસમી આઈટમ બાજુમાં રાખવાની અને પછી એને ફ્રી આપી દેવાની આપણે પેલી શાકભાજી લેવા જે ન થતું શાકભાજી લીધા પછી પેલો થોડા મરચાણ કોથમરી વધારાને નાખે કેટલી મજા આવે છે કા હા આપણને તો કંઈક ફ્રી મળ્યું બસ એ એ ફ્રી છે ને એ એ બધાને બહુ ગામ એટલે અંડર પ્રોમિસ એન્ડ ઓવર ડિલિવર આ ધ્યાન રાખો અચ્છા બીજું કે તમારે ગ્રાહક આવ્યો છે ઇન્ક્વાયરી લઈને તો આપણી પ્રોડક્ટ એને માટે ખરેખર એનો પ્રોબ્લેમ સોલ્વ કરાવી છે એ હોય તો જ વેચાય ના હોય તો એને એને કહેવાનું કે ભાઈ મારી પાસે આ નથી અને એને બદલે તમને હું રેફરન્સ આપું ત્યાં જાઓ હવે તમારે ટોપ ક્લાસ રેફરન્સ આપવા પડે રેફરન્સ આપવાવાળો માણસ જો એને ખોટી ડીલ આપે શોર્ડી ડીલ આપે એને નુકસાન થાયું કરે તો પેલો માણસ તમને બ્લેમ કરશે અને જો તમે એને ખોટી પ્રોડક્ટ આપી દીધી કેમ થાય કે ભાઈ હવે મારે તો વેચવાનું જ હતું એને કામ લાગ્યું કે ના લાગ્યું એણે માગ્યું એ આપી દીધું જો સાંભળો કસ્ટમર માગે અપાય નહીં એને કસ્ટમરના ફાયદામાં હોય તો જ અપાય આપણે ડૉક્ટરની જેમ બિહેવ કરવાનું ડૉક્ટરને ત્યાં તમે જઈને કહો પેલી પીળી ગોળી આપજો કે પેલું લાલ ઇન્જેક્શન આપી દેજો અને મારે જરૂર છે તો ડૉક્ટર ક્યાંક તમે માગ્યું હતું મેં આપી દીધું એવું ના થાય ડૉક્ટર તમને બધું પૂછે અને પછી એને લાગે કે યોગ્ય છે તો જ આપે નહીં તો ના આપે તો જ સાચો ડૉક્ટર કહેવાય એમ આપણે કન્સલ્ટન્ટ થવાનું છે આપણે ડૉક્ટર થવાનું છે કોઈને છેતરી લેવાની વાત નથી કરવાની બરાબર એટલે તમારે જો તમારી પ્રોડક્ટથી ફાયદો થતો હોય તો જ વેચજો અને ના હોય તો એને એમને કે ગમે નથી વેચતા એને રેફરન્સ આપવાનો માણસને કયા જગ્યા જાવ રેફરન્સ ટોપ ક્લાસ હોવો જોઈએ અચ્છા બીજું કે તમારે કલર સ્કીમ શરૂઆતથી નક્કી કરવી પડે અને એ કલર સ્કીમ પછી તમારા તમારી સ્ટેશનરી પર આવે તમારા બિઝનેસ કાર્ડ પર પણ એ કલર સ્કીમ આવે તમારે ત્યાં જો ડ્રેસ કોડ હોય તો એની પર પણ કલર સ્કીમ આવે તમારે ત્યાં જે રંગ રોકાણ કર્યા હોય એમાં પણ એ જ કલર સ્કીમ આવે જેમ કે દિપ્તિ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ હોય તો એમાં અમે અમેરિકન ફ્લેગના રેડ અને નેવી બ્લુ અને વ્હાઇટ અને બ્લેક બસ આ જ ચાર કલર એ ચાર કલર તમને બધે જ અમારા ઓફિસમાં ક્લાસમાં બધે જ જોવા મળે એટલે એક જાતનું રીન્ફોર્સમેન્ટ થાય એ કલર સ્કીમથી બરાબર પછી લોગો હવે લોગો છે ને આમ તો તમને ફ્રી લોગો પણ તમે જો ઇન્ટરનેટ પર જશો ગૂગલમાં લખશો ફ્રી લોગો તો તમને થોડી ડિઝાઇનો એની પરથી પણ સિલેક્ટ કરવા મળશે શરૂઆતમાં કદાચ એવી કરવી પડે તેવી કરો પણ જેવા થોડા પૈસા આવે એટલે લોગો પ્રોફેશનલી કરાવવાનો ભલે એના દસ વીસ હજાર રૂપિયા થાય કારણ કે નેક્સ્ટ વીસ ત્રીસ હજાર વીસ ત્રીસ વર્ષ સુધી તમે એ જ લોગો વાપરવાના છો બરાબર એટલે લોગો પ્રોફેશનલી ડિઝાઇન થવો જ જોઈએ અને પછી એ જ લોગો તમારે બધી જ તમારી સ્ટેશનરી પર તમારી જાહેરાતોમાં એ બધે લોકો ફરીને ફરીને લોકો માત્ર એ લોકો પબ્લિક માત્ર લોગો જુએને ને એને ખબર પડી જાય કે એ કોની વાત આ થઈ રહી છે ઓકે બીજું કે તમારું જે નામ હોય તો એની નીચે તમારે એક આ સેન્ટન્સ લખવું હોય કે તમારી પ્રોડક્ટ વિશે કે તમારી ફિલોસોફી વિશે તો એક સેન્ટન્સ ઝીણા અક્ષરે લખી શકાય એ લોકોની જોડે તમારા નામની જોડે લોકોની જોડે નામ હોય કંપનીનું અને એની નીચે એક આ થીમ હોય કે શોર્ટ સેન્ટન્સ ઓર ફ્રેઝ દેટ ડિસ્ક્રાઇબ્સ યોર યુનિક સેલિંગ પોઈન્ટ પ્રાર્થના કન્સ્ટ્રક્શન આ પોઈટરીન બ્રિક્સ ઝીગિક્યુલર કોર્પોરેશન ધ ટ્રેનિંગ કંપની આમ તો નામમાં જ તમારું બિઝનેસ ડિસ્ક્રાઈબ થઈ જાય છે પણ એવું ના થયું હોય તો એક સેન્ટન્સ એડ કરી શકાય કે વીચ ડિસ્ક્રાઈબ્સ ધ બિઝનેસ પણ એ દરેક વખતે જ્યાં લોકો હોય ત્યાં સેન્ટન્સ એની જોડે જોડે જ જાય જાણે એ લોકોનો પાર્ટ જ છે હવે લોકેશન હવે તમારે ક્યાં લોકેશન રાખવું જો તમારે વોક ઇન ટ્રાફિક આવવાનો ના હોય શોરૂમ ના હોય તો ક્યાંય પ્રાઇમ લોકેશનના પૈસા ખર્ચવાની જરૂર નહીં તમે ઓડ જગ્યાએ પણ તમારી ઓફિસ લઈ શકો કારણ કે તમે ઓફિસમાંથી ઓપરેટ કરો છો મારું તો ત્યાં સુધી કહેવું છે કે ઓફિસમાંથી ઓપરેટ કરવાનું જ નહીં ઘરમાંથી જ ઓપરેટ કરવાનું અને એક મોબાઈલ રાખવાનો અને બને એટલો આપણો ઓવરહેટ ઘટાડવાનો અને જો માને કે ઓફિસ લેવી જ પડે તો શરૂઆતમાં રેન્ટ કરવાની રેન્ટ રેન્ટ માંડ ત્રણ ચાર ટકા રેન્ટમાં તમને એ ઓફિસ મળી જાય એટલે એકવાર આપણને અમુક લેવલે બિઝનેસ પહોંચ્યા પછી જ પોતાની રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવાની વાત કરવી અને જો ઓફિસ તમે લીધી હોય ને લોકો આ ત્યાં તમને મળવા આવતા પણ હોય તો તમારે બિઝનેસ કાર્ડની પાછળ તમારો મેપ મૂકવો એટલે ગૂગલ મેપમાંથી જોઈ અને એની કોપી કરીને મૂકાય ત્યાં જેથી લોકોને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ તમે છો પણ જો હું તો કહું કે ઘરમાંથી ઓપરેટ કરો અને ક્યાંય મીટિંગ કરવાની હોય ને તો કોઈ સારી રેસ્ટોરન્ટમાં બોલાવી લેવાના કે ભલો એ ભાઈ ગ્રાન્ડ ભગવતીમાં આવી જજો આપણે ત્યાં મળી લઈશું એટલે આપણો ખર્ચો ખૂબ બચી જાય બ્રેકફાસ્ટ પણ મળી લઈશું ડિનર પર મળી લઈશું ને એમ વાત થઈ જાય બરાબર ઓકે માર્કેટ રિસર્ચની અંદર તમારે તમારા કોમ્પિટિટર્સ ઉપર ધ્યાન રાખવાનું છે એટલે જે પણ તમે કસ્ટમર હો કોમ્પિટિટર્સના હોય એમને તમે મળીને પૂછી શકો કે વોટ યુ લાઇક અબાઉટ અ ધીસ પર્ટિક્યુલર કોમ્પિટિંગ પ્રોડક્ટ એન્ડ વોટ યુ લાઇક ટુ ઇમ્પ્રૂવ વોટ યુ લાઇક ટુ સી ઇમ્પ્રુવમેન્ટ એટલે જે એમને ગમતું હોય તો તમારે પ્રોડક્ટમાં હોવું જ જોઈએ ને અને જે ઇમ્પ્રુવમેન્ટની એમને ડિઝાયર હોય એ જો તમે ઇન્કોર્પોરેટ કરી શકો તો દેટ ઇઝ દેટ ઇઝ વેર યુ ફાઇન્ડ યોર નીશ કે ભાઈ આ આ જગ્યાએ આપણે પ્રોડક્ટ બનાવીએ તો આપણા કોમ્પ્યુટર કરતાં બેટર થાય હવે માર્કેટિંગ પ્લાન તમારે પોતાએ પોતે પણ એક માર્કેટિંગ પ્લાન તો બનાવવો જ પડે પ્લાન પ્રમાણે ભલે કશું જ ના થાય પણ જેમ ઘર બાંધવા બેસીએ તો પ્લાન વગર પેલા ના કહેવાય કે જે લે આ જગ્યા જમીન છે ને ત્રણ બેડરૂમનું બાંધી કાઢ એને એને બધા ડાયમેન્શન તો એકવાર આપવા જ પડે અને જીવનમાં ગોલ પ્રમાણે કશું પ્લાન પ્રમાણે કશું થતું નથી પણ પ્લાન વગર શરૂઆત પણ ના થાય પછી જેમ જેમ નવી ઇન્ફોર્મેશન આવતી જાય એમ જેમ જે જે ચેન્જીસ કરવા પડતા હોય એ આપણે કરીએ બરાબર હવે માર્કેટિંગ પ્લાનમાં તમારે નક્કી કરવું પડે કે ભાઈ આ જે પ્રોડક્ટ છે એ આપણે કોને પહોંચાડવી છે આ આ બહેનો માટેની પ્રોડક્ટ છે કે ભાઈઓ માટેની પ્રોડક્ટ છે આ ચિલ્ડ્રન માટેની પ્રોડક્ટ છે કે ઘરડા માટેની પ્રોડક્ટ છે હેનો આ આ અને આ જે પણ સેગમેન્ટ માટેની પ્રોડક્ટ હોય મિડલ ઇન્કમ માટે છે કે રીચ ક્લાસ માટે છે કે લો ક્લાસમાં લો ઇન્કમવાળા લોકો માટે છે કોને માટે છે આ એને અને એ એને ત્યાં કયું મીડિયમ જાય છે કયું ન્યૂઝપેપર એ લોકો વાંચે કયું મેગેઝિન વાંચે છે કઈ ટીવી ચેનલ પર એ લોકો વધારે જોતા હોય છે એટલે એ એને આપણે સિલેક્ટ કરાય અને શરૂઆતમાં માર્કેટિંગ બજેટ છે ને એ તમારે ટર્નઓવર કરતાં ઘણું વધારે હોઈ શકે પણ પછી જેમ જેમ તમે ફેમસ થતા જાઓ એમ ઇટ વિલ કમ ડાઉન ટુ સમથિંગ લાઈક લેસ દેન બરઅપ્સ ફાઈવ ટેન પર્સેન્ટ ઓફ યોર ટર્નઓવર ઓર ઇવન મચ લેસ હવે તમે પ્રાઇસ શું હોય હવે એવું છે કે પ્રાઇસ માટે કે પ્રાઇસ શુડ બી જસ્ટ રાઈટ હવે તમે પહેલાં તો હાઈ પ્રાઇસ સેગમેન્ટમાં છો કે લો પ્રાઇસ સેગમેન્ટમાં છો કે મિડલ પ્રાઇસ સેગમેન્ટમાં છો જો તમારો તમારી પાસે અનલિમિટેડ પ્રોડક્શન ના હોય ને તો બહુ લો પ્રાઇસમાં પડવું નહીં એના બદલે હાઈ પ્રાઇસમાં જઈ અને મચ હાયર વેલ્યુ થ્રુ સર્વિસ એ એડ કરવાની જરૂર છે ઓકે અને જે પણ તમે પ્રાઇસ રાખી તમારી હવે એની પર જો તમને એવું લાગે કે ભાઈ બહુ જ ઓર્ડર્સ આવવા માંડ્યા તો એનો અર્થ કે તમારી પ્રાઇસ બહુ લો છે તમે પહોંચીને વળો એટલા ઓર્ડર્સ આવે છે એ પ્રાઇસ છે તો ધીમે ધીમે એને ડેલ્ટા પ્રાઇસનો ઇન્ક્રીમેન્ટ ડેલ્ટા પી ઇન્ક્રીમેન્ટ આપ્યા કરવાનો અચ્છા હવે આપણે એ એવી પ્રાઇસથી શરૂ થયા કે જ્યાં આપણી પ્રોડક્ટ બહુ વેચાતી નથી થોડી ઘણી વેચાય છે તો પછી સેલ કાઢવું પડે કોઈ કારણ આપી અને નવું મોડલ બહાર પાડીને પ્રાઇસને રિડ્યુસ કરવી પડે ટૂંકમાં સપ્લાય અને ડિમાન્ડને મેચ થાય એ કરેક્ટ પ્રાઇસ એટલે જો આપ આપણે એ સપ્લાય ડિમાન્ડનો કહો બોર્ડ ઉપર ક્લાસરૂમમાં તો ક્યાં મળે ખબર પડે પણ રિયલ લાઈફમાં ના ખબર પડે એટલે એકવાર આપણે અપ્રોક્સિમેટલી પ્રાઇસ નક્કી કરીને બહાર પાડી અને પછી જો આપણે ત્યાં મોટી લાઈનો લાગે તો ધીમે ધીમે પ્રાઇસ વધારવી અને જો આપણે ત્યાં કાગડા ઉડતા હોય તો ધીમે ધીમે કોઈ પણ કારણ આપી કે દિવાળીનું સેલ આવ્યું કે તમારી વર્ષગાંઠનું સેલ આવ્યું મારી વર્ષગાંઠનું સેલ આવ્યું એમ કહીને પ્રાઇસ ઘટાડવી પડે અને મોડલ બદલી નાખવું પડે જે તેમ કહી શકાય કે ભાઈ નવા મોડલમાં જુ જુદી પ્રાઇસ આવી ગઈ બરાબર હવે ફ્રિકવન્ટ ડિસ્કાઉન્ટ્સ ના આપવા કારણ કે તમે એમ કહો કે વીસ ટકા ડિસ્કાઉન્ટ ખાદી ઉદ્યોગમાં આવ્યું તો બે મહિના ચાલશે તો પછી બધા લોકો એની જ રાહ જોઈને બેઠા હોય એટલે પહેલાં દ દસ મહિના વેચાય જ નહીં જે વેચાવાનું એ બધું બે મહિનામાં જ વેચાય પછી દસ મહિના બધા રાહ જોતા હોય કારણ કે એ પ્રાયોરિટી આઈટમ ના હોય એટલે બને ત્યાં સુધી એવી સ્ટ્રેટેજીસ પર ના પડવું કે જેની અંદર આપણે સેલ કાઢીએ સેલ કાઢીએ ત્યારે ચોક્કસ આપણું વેચાણ વધે પણ પછી સેલ બંધ થાય એટલે વેચાણ ઘટી જાય એટલે એટ ધ એન્ડ ઓફ ધ યર તો બધું સરખું જ થઈને પૂરે એટલે બને ત્યાં સુધી રાઈટ પ્રાઇસ ઉપર જ રહ્યું જેમ વોલમાર્ટવાળા હંમેશા ક્લેમ કરે છે ને કે અમારે ત્યાં ચીપેસ્ટ પ્રાઇસમાં મળશે તમને હવે એવું ખરેખર હોતું નથી પણ એકવાર એમની એવી એવી છાપ પડી કે વોલમાર્ટમાં બધું સસ્તું જ હોય કામ કરતાં એટલે પછી બધા ત્યાં જ જતા હોય હવે પેકેજિંગ હવે એ પણ તમારે પ્રોફેશનલી ડિઝાઇન કરાવવું જોઈએ ઇટ શૂડ લુક બ્યુટિફુલ અપીલિંગ હા અને એનો કંપનીનો કલર્સ લોકો પણ રહેવા જ જોઈએ સાઈઝ પણ એવી એફિશિયન્ટ હોવી જોઈએ જેથી શેલ્ફ શેલ્ફની સ્પેસ છે એનો કોઈ બગાડ ન થાય અચ્છા બિઝનેસ કાર્ડ જે છે એ પ્રોફેશનલી ડિઝાઇન હોવા જોઈએ અગેન અને બિઝનેસ કાર્ડ જો બને ને તો એક મિની બ્રોશરની જ ગરજ સારે એટલે ટુ સાઇડ નહીં ફોર સાઇડવાળું એટલે પેલું બેન્ડ કરેલું બિઝ બિઝનેસ કાર્ડ એટલે એની અંદર એકમાં આપણું નામ ને ક્વોલિફિકેશન વગેરે હોય કંપની લોકો હોય એક બાજુ એનો મેપ હોય કે આપણું લોકેશન ક્યાં છે અને જે બીજી ત્રણ ત્રીજી ચોથી સાઈડ હોય એમાં આપણે શું શું વેચીએ છે શું શું સર્વિસ છે એ બધું જ એની અંદર લખાય છે એટલે જે માણસ આપણું બિઝનેસ કાર્ડ જોઈએ એની પાસે લગભગ બધી માહિતી આવી જાય એટલે ઇટ્સ અ મિની બ્રોશર સ્ટેશનરી પણ જેમ કહ્યું એમ પ્રોફેશનલી ડિઝાઇન્ડ જ હોવી જોઈએ કારણ કે લોંગ ટર્મ યુઝ માટેની સ્ટેશનરી છે અચ્છા ઓર્ડર ફોર્મ છે હવે ઓર્ડર ફોર્મ છે ને એ કેવી રીતે ડિઝાઇન કરવું એની અંદર તમારે રિફ્લેક્સ ક્વેશ્ચન્સ મૂકવા જોઈએ કારણ કે જો તમે ઓર્ડર ફોર્મ કાઢો અને પહેલાંનું પહેલાં કહો સાહેબ તમારું નામ કહો અને તમારો ઓર્ડર લખવા મળે એટલે ઇટ્સ અ મેજર ડિસિશન થાય એટલે જરા કે ઉભો રહો હું ઘરે પૂછીને આવું મારા પાર્ટનરને પૂછી આવું મારા વકીલને પૂછી આવું મારા વાઇફને પૂછી આવું એમ કરીને એને ગભરાઈ જાય કદાચ એટલે તમારે રિફ્લેક્સ ક્વેશ્ચન્સ પૂછવા પડે એવું રાખવું એટલે ઓર્ડર ફોર્મ પહેલેથી જ બહાર કાઢવું અને ઓર્ડર ફોર્મમાં જ પ્રાઇસ લિસ્ટ રાખવું પ્રાઇસ લિસ્ટ જે હોય ઓર્ડર ફોર્મમાં જ હોય એટલે ઓર્ડર ફોર્મ પ્રાઇસ લિસ્ટ બે જોડે જ બહાર આવે એટલે ક્યાંક આ આનું શું હતું કે આ મોડલની આ પ્રાઇસ આ મોડલની આ પ્રાઇસ એટલે ઓર્ડર ફોર્મ જોવાથી તો ટેવાઈ ગયા અને ઓર્ડર ફોર્મ આપણે જેને મળતા હોઈએ એનું નામ જો આપણને પહેલેથી ખબર હોય તો એની પર બ્લુ ઇંકથી નામ એનું લખી કાઢ્યું હોય એનું નામ હોય તો આપણું તો લખ્યું જ હોય તો કે ભાઈ મિનિટ્સ ઓફ ધ મિટિંગ બિટવીન તમારું નામ ઓફ તમારી કંપનીનું નામ એન્ડ અને પછી એની કંપનીનું નામ કંપની નામ તો આપણને ખબર હોય અથવા એ માણસનું નામ ખબર હોય એટલે એ લખાય એટલે એને ઓલરેડી ઓર્ડર ફોર્મ પર બ્લુ ઇન્ક થયેલી દેખાય અને પછી રિફ્લેક્સ ક્વેશ્ચન તો કહેવાય અરે આજે કઈ તારીખ થઈ વીસમી થઈ કે એકવીસમી તકે ના સાહેબ આજ તો એકવીસમી જાન્યુઆરી છે એટલે એની પર એકવીસમી જાન્યુઆરી લખી દેવાય પછી કે આજે ગુરુવાર છે ના ના આજે શુક્રવાર છે અચ્છા ઓકે એટલે આપણે શુક્રવાર પર લખીએ પછી આપણે એમને જે રિલેવન્ટ ક્વેશ્ચન હોય એને પૂછાય હવે અમે જ્યારે ફનેસ વેચતા અમે એમ પૂછીએ કે ભાઈ તમારે ત્રણ શિફ્ટમાં કામ કરવું છે કે એક શિફ્ટમાં તક ના સાહેબ એક શિફ્ટમાં તો હવે પોસાય જ નહીં ને એટલે ત્રણ શિફ્ટમાં જ કામ કરવાનું તક સારું એટલે ત્રણ શિફ્ટ લખવાની હેલો ઓર્ડર ફોર્મ પર તમે ત્રણ શિફ્ટ લખી તમે હજુ એમ નથી પૂછ્યું કે તમારે પચાસ લાખની ફનસ લેવી છે કરોડની ફનસ લેવી છે એ મેજર ડિસિઝન થાય પણ એક શિફ્ટમાં કામ કર્યું છે ત્રણ શિફ્ટમાં કામ કરું છે તમારી પાસે કેટલા કેટલા પાવર કેટલો અવેલેબલ છે કેટલો એડ કરી શકો એમ છો એટલે કે મારી પાસે બે હજાર કેવીએ પાવર છે ને બીજો તો એટલો તો હું કરી જ શકીશ કે સરસ ચાર હજાર કેવીએ એટલે તમારે એટલે પછી આપણે એમાં લખી શકાય બાકીની વિગતો કે ભાઈ આ આ માણસ બે હજાર કિલો કે પચીસસો કિલોડને ત્રણ ટનની ફરનેસ કે ચાર ટનની ફરનેસ ચોક્કસ લઈ શકશે અને પછી એની પ્રાઇસ લખાય એટલે તમને જો એ લખતા અટકાવે નહીં એનો અર્થ કે એમણે તમને ઓર્ડર આપવાનું નક્કી કરેલું જ છે એટલે ઓર્ડર ફોર્મનો ઉપયોગ તમે આ રીતે કરી શકો અને માનો કે ભાઈ શું લખો છો તો કે સાહેબ હું તમને બધા પ્રશ્નો પૂછ લખી કાઢું છ નહીં તો નેક્સ્ટ મિટિંગમાં ફરી પાછા આના જ પ્રશ્નો પૂછતો હોઈશ હું ભૂલી ગયોશ કે આ પ્રશ્નોને ઉપરથી જ હું તમને મારી એડવાઇસ આપી શકીશ કે તમારા માટે ખરેખર કઈ પ્રોડક્ટ સારી એ તો ગા તો લખો બરાબર ને એટલે એ લખ્યા પછી તમે એને ટર્ન અરાઉન્ડ કરી અને એમને કહી શકો કે ભાઈ તમે આની પર અહીંયા અહીંયા આ ઓર્ડર ફોર્મ તમે લખી કાઢ્યું અને પછી આમ આમ મોટો ચોકડો મારી અને એમને એમને કહીએ હિયર હવે હિયર જ કહેવાનું એમ પણ નહીં કહેવાનું કે સાઇન પ્લીઝ ઓર ઓટોગ્રાફ પ્લીઝ કારણ કે બધાને કહેલું છે કે સાઇન કરતાં પહેલાં વાંચવું એટલે સાઇન પ્લીઝે ના કહેવાય ઓટોગ્રાફ આપો એ અનંત સ્માર્ટ વે એવું કહેશું નહીં જસ્ટ ચોકડી માઇન કહેવાનું હિયર આ મોટાભાગના લોકો છે ને એ આ લેવલના લોકો એ હંમેશા ચોકડી જો એટલે સહી કરી જ દેતા હોય કારણ કે તે વાત કરતા હોય કંઈક કરતા હોય ને એમનો આવે ને એમની પાસે સહીઓ લેતો જ હોય એ જોતાય ના હોય કે ભાઈ હું શાની પર સહી કરું છું પણ એમને એટલો ભરોસો જ હોય બરાબર એટલે જો સહી કરી આવે તો ઓર્ડર થઈ ગયો તમારો પણ સહી શબ્દ નથી વાપરતા આપણે માત્ર શું કહે છે હિયર તમારી પેન તમારી પાસે પેન છે કાપવું એટલે ત્યાં લખાઈ જાય બરાબર હવે માનો કે કોઈ હાથમાં લઈ અને એને જોવા માંડે હમ શે કહેતો તો કરીશું સરક એના હાથમાંથી ખેંચી લેવાય કારણ કે એક સેકન્ડ સાહેબ આ ખેંચી જ લેવાનું બોલ્યા વગર ખેંચી લો એટલે એના એને જે વિચારો ને બ્રેક થઈ ગયા હવે તમે એને કહો કે સાહેબ તમારો આ મોબાઈલ નંબર જરા ચેક કરજો ને બરાબર ચેક નહીં એટલે કે આ મોબાઈલ નંબર તો બરાબર છે અને પછી તકે આ ફરી ખેંચી લે પહેલાં મને સહી કર્યો કોઈ ખેંચી લે ગમતું નથી અચ્છા એની ડીવીડી પ્રેઝન્ટેશન તમારે હવે જમાનો ડીવીડીનો છે એટલે તમે પહેલાં આપણે ટેસ્ટિમોનિયલ્સ લખાણથી પણ લાવતા હતા તમારા સેટિસ્ફાઈડ કસ્ટમર્સ હોય એમની પાસેથી પણ હવે તમે તમારા સેટિસ્ફાઈડ કસ્ટમરોને ડીવીડી પર પણ મૂકી શકો અને બને તો એમના લોકેશન પર જઈ અને એમના બિઝનેસનું શૂટિંગ કરી અને પછી તમે એ લોકોની પાસેથી કહો કે તમે તમે અમારી પ્રોડક્ટને સર્વિસ વિશે શું માનો છો અમારી કંપની વિશે શું માનો છો કહો અને દરેક જણને થર્ટી સેકન્ડથી એક મિનિટ